વિદ્યાર્થી મિત્રો, ધોરણ સાત ગુજરાતી એને કુલવાચનમાં પહેલો પાઠ છે પ્યારા ગોવિંદના ગુણ ગાશો. ગોવિંદના ગુણ ગાશો તેનો કાવ્ય પ્રકાર છે ભજન, અને તેના લેખિકા છે કવિત્રી મીરાબેન. બરાબર, તો હવે આપણે પહેલા કવિત્રીનો પરિચય મેળવીએ થોડો. તો આ મીરાબાઈ, એમનો જન્મ રાજસ્થાનમાં આવેલા મેહતા ગામના રાજ પરિવારમાં થયો હતો. તેમણે શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ ગણી અને રાજવૈભવ તેજી અને સાધ્વી જેવું જીવન સ્વીકાર્યું. વિદ્યાર્થી મિત્રો, તેમના પદોમાં કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને રહી છે. એમણે કૃષ્ણ ભક્તિના અનેક કાવ્યો ગાયા છે. કૃષ્ણ ભક્તિના અનેક પદો એટલે કે ભજનો એમણે ગાયા છે. સૈકાઓ પછી પણ તેમની કવિતા આજે એકલા જ ભાવ ભક્તિથી વંચાય છે, ગવાય છે. મીરાબાઈની ભક્તિ એ આખા જગમાં પ્રસિદ્ધ છે. તેમના પદોમાં દાસત્વ, ભક્તિ, જંઘણા, ઉત્કટ, તાલાવેલી વગેરે અનુભવાય છે. આ પદમાં મીરાબાઈ ગોવિંદના ગુણ ગાય છે. ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણની બે પ્રેમ ભક્તિ ખાતર તે બધી સજા સહજ રૂપે સ્વીકારી લે છે. ભક્તિમાં દ્રઢતા કેટલી જરૂરી છે તેની પ્રતિતિ અહીં કરાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, મીરાબાઈ કૃષ્ણની ભક્તિ કરે છે તો એને રાણાજી રાજ છોડાવે છે, વિષના પ્યાલા ગોઠવે છે. તે શ્રી કૃષ્ણના પ્રેમ આગળ તે બધી જ સજા તેને મંજૂર છે. પ્રભુ સ્મરણ રૂપી જહાજ બનાવી અને ભવસાગર કરવાનો તે દ્રઢ નિશ્ચય લે છે. તો ભક્તિમાં કેટલી દ્રઢતા છે તે જોઈએ તો મીરાબાઈ એનું જીવંત ઉદાહરણ છે. આ મીરાબાઈ નાનપણથી જ બાળપણથી જ પ્રભુ ભક્તિમાં લીન હતા. કૃષ્ણ મારો ગિરધર ગોપાલ, કૃષ્ણ મારો સર્વસ્વ, આ બધી જ વાતો તેમણે પોતાના પદોમાં કહી છે. ગિરધર ગોપાળને પોતાનો પ્રભુને બસ એ પોતાનું સર્વસ્વ ગણે છે, અને બસ કૃષ્ણની મૂર્તિ લઈ અને જ્યાં જુઓ ત્યાં એ આખો દિવસ પ્રભુ ભજનમાં લીન રહે છે. હાથમાં તંબુરો અને એ બાળપણથી તે જ્યાં સુધી તે પરણીને જાય છે શાસ્ત્રે, ત્યાં પણ એ પોતે એટલી જ કૃષ્ણ ભક્તિ કરે છે. અને પોતાના સાસરિયામાં રહીને પણ એ પોતાના પતિને નહીં, પોતાના પતિને પણ એ શું માને છે, એ કૃષ્ણ જ માને છે. એ જ મારો ગિરધર ગોપાળ, એ કૃષ્ણ સ્વરૂપે પોતાના પતિને પણ જુએ છે અને કૃષ્ણ ભક્તિમાં લીન બની જાય છે મીરાબાઈ. તો આ સરસ મજાનું ગોવિંદ રામનું ગાશું એ ભજન આપણે અહીંયા હું સરસ લયબદ્ધ ગાઉં છું, તમે પહેલા સાંભળજો. તો આપણને ખબર છે કે ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું લયબદ્ધ રીતે ગાઉં છું, તો તમે સાંભળજો. પ્યારા ગોવિંદ ના ગુણ ગાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદ ના ગુણ ગાશું ચરણામૃત નો નિયમ અમારો.
જઈશું અને એટલા માટે કે સવારે ઉઠી અને વહેલા મંદિર જ
જાય છે અને કહે છે કે હે રાણાજી હું પ્રિય શ્રી કૃષ્ણના હું ગાઈશ કારણ કે મારે ચરણા ફૂલનું પાન કરવાનો નિયમ છે એટલે હું દરરોજ મંદિરે જઈશ બીજી ભક્તિ છે નિત્ય એટલે દરરોજ ચરણા એટલે તો થોડા શબ્દો પણ આપણે જોતા રહીએ સાથે સાથે નિત્ય એટલે દરરોજ પછી ચરણા બીજી પંક્તિ છે તો આપણે જોઈએ બીજી પંક્તિની ચર્ચા રાણોજી રૂપે સે રાજ પ્રજા સે પ્રભુજી રૂપે મારી જાસ રાણાજી અમે પ્યારા ગોવિંદ ના ગુણ ગાશે કે છે કે એમ કરવાથી રાણા રાણોજી રૂપે ગુસ્સે થે કોપસે કૃપાયમાન થશે મારા ઉપર ગુસ્સે થશે મીરાબેન કે છે કે ભલે રાણોજી મારા ઉપર ગુસ્સે થશે કૃપાયમાન થશે અને મને કૃપાયમાન થશે તો મને રાજ્યમાંથી કાઢી મૂકશે બીજું શું કરશે તો એની મને પરવા એની મને ચિંતા નથી પણ હું તો ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાઈશ બરાબર કહે છે રાણાજી રૂપશે તો રાજ પ્રજાશે પ્રભુજી રૂપે મારી જાશું રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું તો મીરાબાઈ કહે છે કે રાણોજી મારા ઉપર ગુસ્સે થશે કૃપાયમાન થશે તો મને રાજ્યમાંથી કાઢી મૂકશે બીજું શું કરશે મને મારે રાજ્ય છોડવું પડશે પણ પ્રભુજી જો પ્રભુજી મારા ઉપર ગુસ્સે કૃપાયમાન થાય તો મારે મરવાનો વારો આવે એટલે મારે ભગવાન મારા ઉપર રૂપવા જોઈએ નહીં રાણોજી ભલે રૂપે રાણોજી રૂપશે કૃપાયમાન થશે ગુસ્સે થશે તો મારે હું રાજ્ય છોડી દઈશ પણ પ્રભુ રૂઠે તો મારે મરવાનો વારો આવે હે રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું તજા તજા હું એટલે રાજ્ય છોડાવું તજાનું એટલે કે રાજ્ય છોડાવું રૂપસે રૂપસે તો કવિયત્રી કહે છે મીરાબાઈ કે રાણોજી રૂઠે તો ગુસ્સે થાય તો મને અમને રાજ્યમાંથી કાઢી મૂકશે એની મને પરવા નથી પણ જો ભગવાન શ્રી કૃષ્ણ રૂઠે તો મારે મરવાનો વારો આવે હે રાણાજી હું પ્યારા એવા ગોવિંદના ગુણ ગઈશ આગળની પંક્તિ જોઈએ વિઘ્નના પ્યારા રાણાજી એ મોકલ્યા ચરણામૃત કરી લેશું રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું વીખ વીખ એટલે જે તો કહે છે કે રાણાજી જો અમને ઝેરના પ્યાલા મોકલશે તો તેને હું ભગવાનનો ચરણામૃત કરી અને ચરણામૃત માની અને હું પી જઈશ હે રાણાજી હું પ્યારા ગોવિંદના ગુણ ગઈશ ભલે રાણાજી મારા માટે વીખના પ્યાલા મોકલે અને એ પ્યાલાને હું પ્રેમથી ભગવાનનો ચરણામૃત સમજી માની અને પી જઈશ હે રાણાજી અમે પ્યારા એવા ગોવિંદના ગુણ ગઈશું
મને રાણાજી મને ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય છે અને હું એમની ભક્તિ વગર રહી શકું તેમ નથી, એટલે મારે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાવાના છે. આગળની પંક્તિ જોઈએ તો વીક એટલે જે તો
તો શોધી અને તમારે ગાવાનો પ્રયત્ન કરવાનો છે. અને મેં મોટાભાગના શબ્દો લખ્યા છે, અમુક શબ્દો બાકી છે એ આપણે જોઈએ. એક બે શબ્દો છે તે જોઈ લઈએ. તો નિર્ધર શબ્દ, નિર્ધર બરાબર, તો એ પણ શ્રી કૃષ્ણ પણ ગોવર્ધન પર્વત ધારણ કરનાર. ગોવર્ધન પર્વત ધારણ કરનાર બરાબર. પછી એક છે હારી જશે, એ ઓળ ઓળ થઈ જશે, હારી જશે એ ઓળ ઓળ થઈ ઓળ થઈ જશે બરાબર. પછી આ રસ્તો મોટાભાગના આવી ગયે છે. સટાઈ જહાજ એટલે વહાણ, જહાજ એટલે વહાણ બરાબર. તો આપણે બધા શ્રદ્ધા જોઈ લીધા. ગોવી લેખે શ્રી કૃષ્ણની કે દરરોજ ચરણામ લેખે દેવકે સતના પગ ધોવા વપરાય પાણી અમારે કે અમારે. પછી જહાજ એટલે વહાણ, શ્રી કૃષ્ણ જે ગોવર્ધન પર્વત ધારણ કરે છે તે મારી જાઓ એટલે ઓરગોળ થઈ જાય બરાબર. તો બધા શબ્દ આપણે જોઈ લીધા છે. કવિતાનું પણ લયબદ્ધ કામ કર્યું, કવિતાની પંક્તિઓ પણ આપણે બધી વિસ્તારથી તેની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ કાવ્ય મોઢે કરવાનું છે અને આ બધા જ શબ્દાર્થ વર્ણમાં લખીને તમારે લખવાના છે. થેન્ક યુ.